એમ છો બાળકો, સેલ્ફ એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, ગઈ વખતે આપણે જે ભણ્યા હતા એ તમને યાદ જ હશે. અગર ગઈ વખતે આપણે છેલ્લે શીરા અને જે ધમની છે તેનો તફાવત ભણ્યા હતા, તથા લસિકા એવું આપણે ભણ્યા હતા. તો આપણે આજે જૈવિક જે ક્રિયાઓ છે પાઠની અંદર વનસ્પતિઓમાં વહન સમજીશું. શું? વનસ્પતિઓમાં વહન, વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે, બરાબર, વનસ્પતિઓમાં વહન કેવી રીતે થાય છે તે સમજીશું. તથા સાથે આપણે વનસ્પતિની અંદર જે વહન માટેના સ્ટ્રક્ચર આવેલા છે, સ્ટ્રક્ચર એટલે તેના અંદર આવેલા જે બંધારણો છે તેના વિશે પણ ભણીશું. આર યુ રેડી? ચાલો હવે આપણે આગળ જઈએ. તો બાળકો, પ્રશ્ન છે વનસ્પતિઓમાં, વહન સમજાવો. શું પ્રશ્ન છે? વનસ્પતિઓમાં વહન સમજાવો. તો વનસ્પતિ જે છે તે શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, બરાબર. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે તેને જરૂરી જે બાબતો છે તે કઈ છે? તો જરૂરી બાબતોની અંદર જે વનસ્પતિ છે તે વાતાવરણ જે છે, બરાબર, વાતાવરણ એની અંદરથી તે પર્ણો દ્વારા, CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, લે છે, બરાબર. હવે જે જમીન છે, બરાબર, એની અંદરથી તે કઈ કઈ બાબતો લે છે? તો જમીનમાંથી તે જેના મૂળ છે, બરાબર, જે મૂળ છે તે મૂળ વાટે તે પાણી અને ખનિજ તત્વો જે છે તે લે છે, અને આ બધાને મળી અને તે સૂર્ય જે છે એ સૂર્યપ્રકાશમાંથી ખોરાક સ્વરૂપે શું બનાવે છે? કાર્બોદિત, બરાબર, એટલે કે સ્ટાર્ચ. હવે વનસ્પતિ છે એનો આ જે ખોરાકનું સંશ્લેષણ થાય છે એ સંશ્લેષણ તો પર્ણમાં થાય છે, બરાબર. આ બધી જે ક્રિયા છે એ કરવા માટે જવાબદાર જે વનસ્પતિ ભાગ છે તે કોણ છે? તે ભાગ પર્ણ છે. તો આપણને પ્રશ્ન થાય કે આ જે ગાજર હોય, બરાબર છે, કોણ? ગાજર. આ ગાજર છે એ તો જમીનની અંદર હોય, બરાબર. ગાજર એટલે શું છે ખબર છે? એક પ્રકારનું પ્રકાંડ છે. શું છે? પ્રકાંડ છે. ગાજર પોતે પ્રકાંડ છે. આ ગાજર છે એના જે પાંદડા હોય એ આવી રીતે જમીનની બહાર, બરાબર છે, અને જે ખોરાક છે તેનો ખોરાક એ અહીંયા પર્ણમાં જ બનતો હોય, સ્વાભાવિક છે. આ પર્ણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વડે ખોરાક બને. તો આપણને પ્રશ્ન થાય તો ખોરાક અહીંયા બન્યો હોય તો પર્ણ છે, જે પર્ણ છે તે જાડું હોવું જોઈએ ને, બરાબર. પર્ણ જાડું હોવું જોઈએ, એની જગ્યાએ અહીંયા તો શું વધારે દળદાર છે? તો કે સાહેબ, દળદાર તો આ ફળ ગણાય, એમ. ફળ એટલે એની અંદર ખોરાક છે, બાકી આને ફળ ન ગણાય, કંદમૂળ ગણાય એક પ્રકારનું, બરાબર. તો આ જે પ્રકાંડ છે એની અંદર ખોરાક બધો સંગ્રહ બન્યો છે. તો સૌથી મોટો પ્રશ્ન શું છે કે ખોરાક બન્યો અહીંયા પર્ણમાં, બરાબર, અને તેનો સંગ્રહ છે તે પ્રકાંડમાં થયો. શું? તેનો સંગ્રહ પ્રકાંડમાં થયો. જે સામાન છે, વસ્તુ છે, તે બની ફેક્ટરીમાં. ક્યાં બની? ફેક્ટરીમાં. અને વેચાય છે ક્યાં? તો કે દુકાનમાં અથવા સ્ટોરમાં, બરાબર. તો ફેક્ટરીમાંથી દુકાન સુધી પહોંચી કેવી રીતે? આવો પ્રશ્ન થાય ને. તો આ સમજવા માટે આપણે શું સમજીશું? વનસ્પતિઓમાં વહન. શું? વનસ્પતિઓમાં વહન. ચાલો, કન્સેપ્ટ ક્લિયર છે આખો? તો વનસ્પતિમાં જે વહન છે તેમાં આ પાણી, ખનિજ તત્વો જે મૂળમાંથી શોષણ અને પર્ણ સુધી પહોંચ્યા, બરાબર, પેલી વસ્તુ અહીંયા, એટલે કે આ થયું પાણી અને ખનિજ તત્વોનું વહન. અને બીજું, પર્ણમાં ખોરાક બન્યો અને મળ્યો ક્યાં? એ બીજા ભાગોમાં, બરાબર. જેમ કે આપણે
कोई वनस्पति छे एना उपर आपणे जे फळ छे बराबर दाखला तरीके आंबो होय तो आपणे जे केरी छे बराबर ए केरी छे ए खाईए बराबर तो आ दाखला तरीके आ केरी छे। हवे आ केरी छे दाखला तरीके नहीं छे तो आ केरी छे बराबर आ केरी नी अंदर खोराक क्यांथी आव्यो समझाय छे आखी वात खोराक बन्यो छे क्यां कोरोनामां बन्यो छे अने खोराक आवे छे क्यां फळमां आवे छे एज रीते डाळीओ छे दळदार बने छे आ बधी ज वस्तुओ थाय छे तो आ बधुं जे द्रव्य छे एनी अंदर मूळ पाणी खनिज तत्वो आ बंने हमेशा मिश्र स्वरूपे ज होय एक द्रावण स्वरूपे ज होय बराबर प्लस खोराक आ त्रण वस्तुओनुं छे ए वहन थाय छे ए वहन आपणे समजवानुं छे। चलो आखी बाबत क्लियर छे चलो हवे आपणे आगळ जईए तो जे वहन छे तेनी विशे वात करीए के वनस्पतिओमां जे मूळ छे क्यांथी पर्णो सुधीनुं जे वहन छे शुं मूळथी पर्णो सुधीनुं जे वहन छे ते जो ओछू होय शुं जो ओछू होय तो तेमां जे पाणी प्लस खनिज तत्वो शुं पाणी प्लस खनिज तत्वो आनुं वहन छे ए एक सामान्य क्रिया द्वारा थई शके। आपणे कोनी वात करीए छीए खबर छे एवी वनस्पति के जेमां जे ऊंचाई छे वनस्पतिनी बराबर छे जे वनस्पतिनी ऊंचाई छे ए वनस्पतिनी ऊंचाई सीमित छे एटले आपणे नाना नाना घास छोड़ जेवी वनस्पतिओ छे के जेनी ऊंचाई लगभग एक थी बे फूट वधी वधीने छे वधुमां वधु आटली ऊंचाई छे बराबर छे ओछामां ओछी गमे तेटली होय वधुमां वधु एनी ऊंचाई छे एक थी बे फूट ज छे तेवी वनस्पतिओमां आ क्रिया छे ते प्रसरण द्वारा थई शके छे। तो शुं बधी ज वनस्पतिओमां आ क्रिया प्रसरण द्वारा थई शकती हशे बहु सारो प्रश्न छे के बधी वनस्पतिओमां आवी क्रिया प्रसरण द्वारा थई शकती नथी कि जो वनस्पति ऊंची होय बराबर अने तेना मूल छे अने पर्णो छे तेमनु अंतर वधु होय बराबर एटले वनस्पति छे एना मूल अने पर्णो वच्चेनु जे अंतर छे ए केवुं छे वधु मूल अहींया छे पर्ण अहींया छे वनस्पतिनी ऊंचाई छे लगभग 25 થી 30 ફૂટ 40 ફૂટ 50 ફૂટ 100 ફૂટ 150 ફૂટ 200 ફૂટ બરાબર છે વધુમાં વધુ એક વનસ્પતિનું નામ તમને કહું છું યાદ રાખવા પ્રયત્ન કરજો મજા આવે તો યાદ રાખજો બરાબર છે સિકોયા સિમ્પરવિરેન્સ આ સિમ્પરવિરેન્સ નામની જે વનસ્પતિ છે સિકોયા સિમ્પરવિરેન્સ નામની વનસ્પતિ તે 100 થી 120 મીટર ઊંચી હોય છે। અને તમને ખબર છે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ સિકોયા સિમ્પરવિરેન્સ નું જે થડ જે જમીનને અડીને થડ હોય જમીનની નીચે તરતનો ભાગ ત્યાં તમે જો એક કાપી અને આવો રસ્તો કરો ને તો એની અંદરથી કાર પણ ચાલી જાય બરાબર એ રીતનું આ વૃક્ષ હોય છે બરાબર કે એટલું મોટું વિશાળ વૃક્ષ હોય છે જેનો જે આ પરિઘ છે બરાબર એટલે કે આ બે વચ્ચેનું અંતર છે આની પહોળાઈ છે એ લગભગ 6-7 મીટર સુધીની થઈ શકે છે પરિઘ નહીં હો ઘેરાઓ નહીં એની ખાલી પહોળાઈ કેટલી 6-7 મીટર એટલે 20-22 ફૂટ જેટલી એની પહોળાઈ છે તે થઈ શકે છે તો એની અંદરથી એક 6 ફૂટની ગાડી તો હોય જ જવાની ને પહોળાઈ 6 ફૂટ હોય તો આરામથી એટલું વિશાળ એ વૃક્ષ હોય છે તો એવી વનસ્પતિ જે કે 100-120 મીટર ઊંચી હોય 20-25 ફૂટ 100 ફૂટ 150 ફૂટ નીલગીરી વનસ્પતિ છે ને નીલગીરી એટલે જે કન્સ્ટ્રક્શન ની અંદર પેલા ટેકા વપરાય ને ટેકા બરાબર એ ટેકા વાળી વનસ્પતિ તો આ બધી વનસ્પતિઓમાં અંતર તો કેટલું ઊંચું હોય તો એમાં વહન કેવી રીતે થતું હશે તો બાળકો જ્યારે વનસ્પતિમાં અંતર ખૂબ જ વધુ હોય તો એના
પાણી અને દ્રવ્યોના વહન માટે તમને ખબર છે શેની જરૂર પડે? એ ક્રિયા પ્રસરણ વડે શક્ય બને નહીં. એ ક્રિયા પ્રસરણ વડે શક્ય ન બને. તો પ્રસરણ વડે શક્ય ન બને તો એવું કઈ ક્રિયા છે કે જેના વડે એ શક્ય બને? તો એમાં વાહક તંત્રની જરૂર પડે. શેની જરૂર પડે? વાહક તંત્ર. વાહક તંત્ર એટલે શું એ સમજતા પહેલા આપણે એ સમજી લઈએ કે આ વનસ્પતિઓમાં વાહક તંત્ર શા માટે જરૂરી છે તથા વનસ્પતિઓમાં બીજા કયા કયા તંત્રો હોય. તો બાળકો, આપણને એક વસ્તુ ફિક્સ ખબર છે, બરાબર છે? કઈ વસ્તુ ખબર છે? કે વનસ્પતિ એક જગ્યાએ સ્થિર છે. વનસ્પતિ હલનચલન કરતી, એનો મતલબ એમાં પ્રચલન અંગો આવેલા નથી. વનસ્પતિમાં હૃદય નથી, એટલે કે રુધિરાભિસરણ તંત્ર નથી. વનસ્પતિમાં શ્વસન તંત્ર માટે ફેફસા એવું કોઈ જટિલ તંત્ર નથી. વનસ્પતિમાં એક પણ જટિલ તંત્ર નથી. એટલે એની ઉર્જાની જે જરૂરિયાત છે, ઉર્જાની જરૂરિયાત છે તે ખૂબ જ ઓછી હોય છે. વનસ્પતિની ઉર્જાની જરૂરિયાત છે તે કેવી હોય છે? ખૂબ જ ઓછી હોય છે. એટલે સાપેક્ષે આ બધા જે બીજા દ્રવ્યો હોય એનું વહન પણ કેવું હોય છે? ધીમું. કેવું હોય છે? ધીમું, બરાબર. અને બહુ ઊંચી વનસ્પતિ, 100 થી 120 મીટર જેટલી ઊંચી વનસ્પતિ હોય એની અંદર આ પરિવહન માર્ગનું અંતર પણ કેવું હોય છે? વધુ, બરાબર. અને અહીંયા બે વસ્તુનું વહન આપણે આગળ ભણી ગયા તે રીતે કરવાનું છે. કઈ કઈ વસ્તુનું વહન? મૂળમાંથી પર્ણ તરફ પાણી અને ખનિજ. શેનું વહન કરવાનું છે? મૂળમાંથી પર્ણ તરફ પાણી અને ખનિજ. અને જે પર્ણ છે એમાં જે ખોરાક બને છે, ખોરાક, બરાબર છે, એ ખોરાકનું વહન પર્ણથી ક્યાં કરવાનું છે? પર્ણથી બીજા ભાગો તરફ કરવાનું છે. આપણે આગળ આ ભણી ગયા. તો અહીં આખું જે વહન છે એના માટે શું આવેલું હોય છે ખબર છે? એના માટે આવેલું હોય છે વાહક તંત્ર. શું આવેલું હોય છે? વાહક તંત્ર. ચાલો આપણે આ વાહક તંત્ર વિશે ભણીએ. તો જે વનસ્પતિ છે, બરાબર, જે વનસ્પતિ છે એની અંદર તેમાં આ જે ક્રિયા છે, બરાબર છે, કે જેની અંદર આપણે આગળ વાત કરી કે બે વસ્તુ થાય છે. એક પર્ણ જે છે, બરાબર, પર્ણ તે શું બનાવે છે? ખોરાક બનાવે છે. પર્ણમાં જે ખોરાક ઉત્પન્ન થાય છે એ ખોરાકને વનસ્પતિના બીજા ભાગોમાં લઈ જવાનું છે. ક્યાં લઈ જવાનું છે? વનસ્પતિના બીજા ભાગોમાં, બરાબર છે. અને જે મૂળ છે તે મૂળમાંથી પાણી અને ખનિજ તત્વો, બરાબર, પાણી અને ખનિજ તત્વો છે તે ઉપર પર્ણ સુધી લઈ જવાનું છે, બરાબર. અહીંયાથી આ જે પર્ણ છે ત્યાં સુધી લઈ જવાનું છે. આ બંને ક્રિયામાં ખોરાકની અંદર કાર્બોદિતનું વહન થાય, બરાબર. અને જે પાણી અને ખનિજ તત્વો છે તેની અંદર પાણી અને ખનિજ તત્વોનું મિશ્રણનું વહન થાય. હવે એક વસ્તુ સમજીએ કે આપણી પાચન નળી હોય, આપણી પાચન નળી, તો પાચન નળીમાં શેનું વહન થાય? ખોરાકનું વહન થાય ને. અને રુધિરમાં પ્રવાહી રુધિરનું વહન થાય. ખોરાક અને પાચન નળી અને રુધિર છે એ બેની ઘનતા અથવા એનું ઘનત્વ એક સરખું હોય, બરાબર. ચાસણી અને પાણી છે એમાં કોણ વધારે ઘાટું, કોણ જાડું, બરાબર? તો ચાસણી. એમ આ ખોરાકનું વહન છે ને એ અને પાણીનું વહન એક સાથે નહીં થાય, બંને માટે જુદી જુદી રચના હોય. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ, ઉચ્ચ કક્ષાની એટલે જે ખૂબ જ વિકસિત છે, બરાબર છે, આ ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં આ માટે બે સ્વતંત્ર વાહક પેશીઓ આવેલી હોય. શું આવેલું હોય? વાહક પેશીઓ આવેલી હોય છે. આ વાહક પેશીઓમાં એક છે જલવાહક પેશી. શું છે? જલવાહક પેશી. અને બીજી છે અન્નવાહક પેશી. શું છે? અન્નવાહક પેશી, બરાબર. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જલવાહક પેશી જે છે તે શું કરે? તો કે ભૂમિમાંથી પર્ણો સુધી વહન કરાવે. શેનું વહન કરાવે? તો કે પાણી પ્લસ તેમાં ઓગળેલા ખનિજ તત્વો. કોનું વહન કરાવે? પાણી પ્લસ તેમાં ઓગળેલા ખનિજ તત્વો.
कणवाहक पेशी छे ते कोनु वहन करे तो के पर्णमाथी पर्णमाथी वनस्पतिना अन्य भागो वनस्पतिना अन्य भागो तरफ वहन करे शेनु वहन करे तो के प्रकाश संश्लेषण द्वारा द्वारा बनेली बनेली निपज निपज मां कोण होय कार्बोदित कोण होय कार्बोदित बस एनु वहन करे छे। चलो आटली वस्तु आखी क्लियर थई गई छे। हवे आपणे ए समझीए के आ वहन थाय केवी रीते, बराबर छे। तो आपणे आखी प्रोसेस समझवानी छे के केवी रीते थाय। तो मूल प्रकांड अने पर्ण अहींयाथी जमीन जे होय आ जमीन छे बराबर एनी अंदर आ मूल छे बराबर अने आ जे मूल छे बराबर एनी एटली बधी शाखाओ जे छे ए વિસ્તરેલી હોય એક સળંગ મૂળ હોય ને એમાંથી શાખાઓ બનતી હોય આખું મૂળ છે તો આ મૂળમાંથી જે વાહિનીઓ છે એ પછી આ આ જે છે એ પ્રકાંડ છે પ્રકાંડ છે આગળ જઈને શાખાઓમાં વિસ્તરે છે અને આ શાખાઓ છે એ આગળ જઈને શું બનાવે છે છેલ્લે નવી શાખાઓ બનાવશે અને છેલ્લે અહીંયા શું આવેલું છે પર્ણ આવેલું છે બરાબર એટલે આપણે અહીંયા સીધે સીધી આ રીતે રચના દોરીએ છીએ એમાંથી પાછી જે પર્ણની શિરિકાઓ નાની નાની બનતી હશે બરાબર નાની નાની શાખાઓ અંદર બને। હવે આપણે સફેદ લાઈન વડે જોઈએ કે અહીંયાથી આ એક જલવાહિની શરૂ થાય છે એ જલવાહિની આવી રીતે સળંગ આવી રીતે વહન પામી 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 અને છેલ્લે ક્યાં પહોંચે છે ખબર છે પર્ણની ટોચ સુધી પર્ણમાં દરેક જગ્યાએ આ રીતે પહોંચે છે। તો આ જે આખી રચના છે એને શું કહેવાય ખબર છે મૂળથી મૂળથી પર્ણ સુધીનો પર્ણ સુધીનો સંવહનનો સંવહનનો સળંગ માર્ગ શું સળંગ માર્ગ એને કહેવાય બરાબર। ચાલો હવે આ મૂળ દ્વારા પાણીનું શોષણ જ્યારે થાય બરાબર મૂળ દ્વારા પાણીનું શોષણ થાય તો એના પરિણામે શું થાય છે કેવી રીતે થાય છે આપણે જોઈએ। આપણે સૌથી પહેલા જોઈએ કે જે જમીન હોય એ જમીનના જે કણો છે એ કેવી રીતે હોય તો આ આ બધા છે ને આ જમીનના કણો છે બરાબર છે આ જમીનના કણો વચ્ચે અવકાશ હોય એ અવકાશની અંદર પાણી ભરેલું હોય બરાબર છે એ જગ્યા જે વધતી હોય એમાં શું ભરેલું હોય પાણી ભરેલું હોય। હવે કોઈ વનસ્પતિનું મૂળ છે શું છે કોઈ વનસ્પતિનું મૂળ તો એ વનસ્પતિનું મૂળ છે એ કેવી રીતે અંદર આવે છે આપણે એ જોવાનું છે બરાબર। હવે આ વનસ્પતિ છે એનું આ આ મૂળ છે તો એ મૂળ છે ને આ રીતે આમ ગોઠવાયેલું હશે આ મૂળના ભાગો છે એ આ રીતે ગોઠવાયેલા છે બરાબર છે અને આ રીતે એ આમ સળંગ એમાં ત્યારબાદ એમાં તંતુઓ હશે બરાબર અને આ તંતુઓ આ રીતે આમ ગોઠવાયેલા હશે બરાબર। તો હવે અહીંયા જુઓ કે અહીંયા પાણી અને ખનિજ તત્વો રહેલા છે શું રહેલા છે પાણી અને ખનિજ તત્વો રહેલા છે આ ભૂમિના કણો વચ્ચેના અવકાશ બરાબર। હવે શું થાય તો કે પાણી છે જે પાણી છે અહીંયા જે વનસ્પતિના પર્ણ હોય એ પર્ણમાંથી પાણી છે એ વાતાવરણમાં ક્યાં વાતાવરણમાં બાષ્પ સ્વરૂપે ગુમાવાય શું થાય બાષ્પ સ્વરૂપે ગુમાવાય। હવે તમે સમજો કે દ્રાવણ હોય એમાંથી પાણી વયું જાય બરાબર જે દ્રાવક પદાર્થ છે વયો જાય તો સંકેન્દ્રણ વધે તો અહીંયા સંકેન્દ્રણ શું થાય વધે સંકેન્દ્રણ વધે એટલે નીચેથી પાણી છે એ ઉપર જાય કારણ કે પાણી છે ને દ્રાવક એ દ્રાવક એના ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ ગતિ કરે બરાબર છે સોરી વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે બરાબર। હવે અહીંયા પાણી છે ને આવી રીતે ઉપર તરફ એને લીધે વહન પામશે તો એકબીજાના કોષોમાંથી ધીરે 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 આવી રીતે એક સંકેન્દ્રણનો તફાવત સર્જે શું સર્જે સંકેન્દ્રણનો તફાવત બરાબર અને આ તફાવતને દૂર કરવા હવે જમીનમાંથી વનસ્પતિને પાણી જે છે એ જમીનમાંથી લેવું પડશે એટલે જમીનમાંથી પાણી લઈ અને ઈ પાણી લઈ લઈ અને આ જે તફાવત છે એ દૂર કરે બરાબર છે। ચાલો હજી એકવાર આપણે સમજીએ હજી એકવાર ચાલો હવે અહીંયા હું છે ને આપણે આ પર્ણ છે ને એને કોષ સ્વરૂપે દર્શાવું છું પછી આ પ્રકાંડના કોષો છે કોણ છે આ પ્રકાંડના કોષો બરાબર અને આ હવે જે દોરું છું એ મૂળના કોષો છે બરાબર અને આ મૂળ છે તો આ મૂળના કોષો છે આ ત્રણ છે એને મેં કોના દોર્યા પ્રકાંડના કોષો દોર્યા અને આ છે એને પર્ણના કોષો દોર્યા બરાબર। હવે શું થાય કે આ કોષ છે ને આ બધા એકબીજા સાથે બધા જોડાયેલા હોય આ પર્ણ છે ને એ બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવે એક પાણીનો ગ્લાસ લઈ તમે એની અંદર શરબત બનાવો
અને તમે એક આખો ગ્લાસ ભરેલો છે અને એક ચમચી એમાં મીઠું નાખેલું છે, બરાબર છે? એક ચમચી મીઠું અને આખો ગ્લાસ અહીંયા સુધીનો ભરેલો છે. આ વધુ ખારું કે એમાંથી તમે ઈ ગ્લાસને અડધો કરી નાખો. કેટલો કરી નાખો? અડધો, બરાબર. અને એક ચમચી મીઠું નાખો તો કે અડધી ચમચી મીઠું વાળું જે છે એ ખારું પાણી, એટલે વધુ સંકેન્દ્રિત પાણી. તો સેમ ટુ સેમ બાળકો, જયારે આ પર્ણનો કોષ છે એ પાણી પોતાનું ગુમાવી દે, એટલે શું? મીઠું નથી ગુમાવતું, શું ગુમાવે છે? પાણી ગુમાવે છે. તો એનું સંકેન્દ્રણ શું થાય? વધે. તો અહીંયા સંકેન્દ્રણ કેવું થયું? વધી ગયું. સંકેન્દ્રણ વધ્યું પણ અહીંયા ઓછું. તો જે અહીંયા વધુ સંકેન્દ્રણ, અહીંયા ઓછું સંકેન્દ્રણ, તો દ્રાવક છે એ ઓછા સંકેન્દ્રણ થી વધુ સંકેન્દ્રણ તરફ જશે. પાણી જે છે એ ઓછા સંકેન્દ્રણ થી વધુ સંકેન્દ્રણ તરફ, વધુ સંકેન્દ્રણ તરફ ગતિ કરશે, બરાબર. હવે શું થશે? આનું સંકેન્દ્રણ વધી જશે અહીંયાથી પાણી પીવું એટલે આ અહીંયાથી લઈ લેશે, આ અહીંયાથી પાણી લઈ લેશે, બરાબર. એવી રીતે આ અહીંયાથી પાણી લઈ લેશે અને આ રીતે જે પાણી છે એનો પ્રવાહ ઉત્પન્ન થશે. હવે આ મૂળનો કોષ છે એની પાસે પાણી ક્યાંથી લેવું? તો કે ભાઈ, તું છે ને આ જમીનના કણો વચ્ચે છે ને, જે જમીનના કણો વચ્ચે જે પાણી છે ને એ પાણી તું લઈ લે. ક્લિયર? આખી વાત ક્લિયર? આ રીતે પાણીનું શોષણ થઈ જાય છે. હવે તમે જો અહીંયા પાણી છે એ અહીંયા જમીન છે, અહીંયા કોણ છે? જમીન. આ જમીનમાંથી સળંગ એક આખો સ્તંભ બન્યો, જો આવી રીતે પાણીનો આખો સ્તંભ બન્યો, બરાબર. આ બધું પાણી જમીનમાંથી લેવાય છે, જમીનમાંથી લેવાય છે અને વાતાવરણમાં જાય છે. જો દેખાય ને, આ જમીનમાંથી પાણી લેવાય છે અને વાતાવરણમાં જાય છે. આ રીતે સળંગ સ્તંભની રચના થાય છે. આમ પાણીનો જે સ્તંભ હોય, બરાબર, અને એના દ્વારા આખા પાણીનું વહન થાય છે. ચાલો અહીંયા સુધી સમજાવો. હવે આપણે આના પછીના લેક્ચરમાં આને તે સંલગ્ન એક ટોપિક જોશું, બરાબર. એ ટોપિક શેનો છે ખબર છે? કે અહીંયા પાણીના વહનના બે સિદ્ધાંતો જોવાના છે, બે સિદ્ધાંતો જોવાના છે. એક સિદ્ધાંત છે એ મૂળદાબ સિદ્ધાંત છે. શું છે? મૂળદાબ સિદ્ધાંત. અને બીજો જે સિદ્ધાંત છે તે બાષ્પોત્સર્જન સિદ્ધાંત છે. આ સાથે બાળકો, અમારી જે સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ છે એની અંદર તમને ઘણું બધું શીખવા મળતું જ હશે, બરાબર. જે તમે શીખતા જશો તો અમારી સેવક એજ્યુકેશનની ચેનલ છે તેને તમે સબસ્ક્રાઇબ કરજો, સાથે શેર કરજો અને જે બેલ આઇકન છે, બરાબર છે, બેલ આઇકન તે દબાવવાનું ભૂલતા નહીં. કારણ કે જો તમે બેલ આઇકન દબાવશો, પ્રેસ કરશો તો તમને અમારી નોટિફિકેશન છે તે મળતી રહેશે. ચલો, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.